નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળી આજના મુખ્ય સમાચારો. હવે સમાચારો વિગતવાર. અંકલેશ્વરની પ્રતિમ ચોકડી નજીક આવેલી આઈસીઆઈસીઆઈ બેંકમાં ગઠિયાઓ 20 લાખ ઉપરાંતની ઠાંતરી કરીને ફરાર થઈ જતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બનાવ અંગેની મળતી માહિતી મુજબ ગતરોજ બપોરના સમયે અંકલેશ્વર શહેરના પ્રતિની ચોકડી વિસ્તારમાં આવેલ આઈસીઆઈસીઆઈ બેંકમાં અજાણ્યા ગઠિયા દ્વારા બેંકના કર્મચારીના કામમાં હતા. ગઠિયા દ્વારા 2000 ની નોટના 10 બંડલ અને 500 ની નોટનું 1 બંડલ એમ કુલ્લે મળી 20,50,000 ની ઉઠાંતરી કરી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રતિની ચોકડી જેવા ભરચક વિસ્તારમાં પણ બેંકમાં લાગેલા સીસીટીવી કેમેરા હોવા છતાં આટલી મોટી માત્રામાં ચોરી થતા પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી હતી. હાલ તો પોલીસે ઘટના સ્થળે પોલીસ પહોંચી મામલા અંગેની વધુ તપાસ હાથ ધરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ અંકલેશ્વર શહેર સહિત સ્પા સેન્ટરમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતા સ્પા સંચાલકો ફફડી ઉઠ્યા છે. રાજકોટનો પોલીસ વિભાગ દ્વારા સ્પા મસાજ સેન્ટરોમાં હાથ ધરવામાં આવેલ ચેકિંગમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી, જેમાં 45 જેટલી વિદેશી યુવતીઓ ગેરકાયદેસર રીતે કામ કરતી હોવાનું બહાર આવ્યું હતું. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચનાથી ભરૂચ જિલ્લામાં રાફડાની માફક ખુલી ગયેલા સ્પા અને મસાજ સેન્ટરોમાં પણ પોલીસે દરોડા પાડી સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ શહેરમાં DYSP NDC ચૌહાણ સાથે રહીને શ્રવણ ચોકડી તથા સ્ટેશન વિસ્તાર આવેલ કુલ 8 જેટલા સ્પા અને મસાજ સેન્ટરો ઉપર દરોડા પાડી સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારે અંકલેશ્વરમાં પાડવામાં આવેલા દરોડામાં DYSP LA ઝાલા, અંકલેશ્વર શહેર પોલીસ મથકના PSI જેજી અમીન, GIDC પોલીસ મથકના PSI RK ધુડિયા તેમજ સ્થાનિક પોલીસની ટીમ દ્વારા કુલ 6 જેટલા સ્પા મસાજ સેન્ટરો ઉપર દરોડા પાડીને સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબની સૂચનાથી અંકલેશ્વર તથા ભરૂચમાં ચાલતા સ્પાની સઘન તપાસ આદરવામાં આવેલી છે, જેમાં અંકલેશ્વર અને ભરૂચના મળી કુલ 8 અધિકારીઓ તથા 101 જેટલા પોલીસ કર્મચારીઓ આ તપાસમાં સામેલ થયેલ છે. આગળની જે કાર્યવાહી જે છે, તમામ ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન કરી, સ્પામાં કામ કરતી કર્મચારીઓના વેરિફિકેશન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અમુક સ્પામાં લાયસન્સ વગર ચાલતા હોય એવું ધ્યાન પર આવેલું છે. પ્રાથમિક દ્રષ્ટિએ તેના માલિક મેનેજરોને જરૂરી ડોક્યુમેન્ટ સાથે પોલીસ સ્ટેશને નોટિસ આપી બોલાવવામાં આવેલ છે, જે ચેક કરી અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સુરતના હજીરાથી પેટ્રોલ લઈને ભરૂચ આવતા ટેન્કરોમાંથી પેટ્રોલ ચોરી કરાવતા ટેન્કર ચાલકોને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગત રાત્રિના 8 વાગ્યાના સુમારે હાંસોડ પોલીસ સ્ટેશનના PSI AH પટેલ અને સ્ટાફના કર્મચારીઓ પોલીસ પેટ્રોલિંગમાં હતા, ત્યારે રાયમાં નજીક ટેન્કર નંબર GJ16Z8738 ઉભેલું હતું, જેમાં સક જતા તેની તપાસ કરતા 4 જેટલા ઈસમો ટેન્કરમાંથી પેટ્રોલ કાઢી સગેવગે કરતા હતા. પોલીસને જોઈને 2 ઈસમો ભાગી છૂટ્યા હતા, જ્યારે ડ્રાઈવર હિતેન્દ્રસિંહ, સરદારસિંહ, રાય રહે જનોર અને ક્લીનર અજીતસિંહ, હરિસિંહ સુતરિયા રહે ભરૂચનાઓ ને રંગે હાથ ઝડપાઈ જવા પામ્યા હતા. તેઓની પૂછપરછ કરતા તેમણે આ ટેન્કર હજીરાના HP કંપનીમાંથી પેટ્રોલ ભરી ભરૂચ FM કંપનીમાં પહોંચાડવાનું હતું, જ્યાં ભાગી જનાર 2 ઈસમો રઘુવીરસિંહ તથા વિજયસિંહ, જેઓ હાંસોટ તાલુકાના રાયમા ગામના વતની છે, તેમની સાથે 6 થી 7 જેટલા મહિનાથી પેટ્રોલ સગેવગે કરવાનું કૌભાંડ ચાલતું હતું. પોલીસે પેટ્રોલ અને ટેન્કર મળી કુલ્લે 34,47,857 રૂપિયાનો મુદ્દા માલ સાથે 2 ઈસમોની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે. વાલિયા તાલુકાના ગાધુ ગામ ખાતે જુગાર ધામ ઉપર પોલીસે રેડ કરીને એક મહિલા સહિત 5 જુગારીઓને જુગાર રમતા ઝડપી લેતા જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. મળતી માહિતી અનુસાર વાલિયા તાલુકાના ગાંધુ ગામના ટેકરી ફળિયા વિસ્તારમાં કેટલાક ઈસમો પત્તા પાનાનો જુગાર રમી રહ્યા હતા, જેવી બાતમી વાલિયા પોલીસને મળતા પોલીસે ગાંધુ ગામના ટેકરી ફળિયામાં રેડ કરતા સ્ટ્રીટ લાઇટના ઉજવાળે જુગાર રમતા સુખા મેલિયા વસાવાર રહે ગાંધુ ટેકરી ફળિયા વાલિયા. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાની પાનોલી GIDC આવેલી બંધ આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનને ફરી શરૂ કરવાની માંગણી લોકો કરી રહ્યા છે.
હાલ દિવસે દિવસે ગુનાખોરી વધી રહી છે, જેમાં અંકલેશ્વર તાલુકામાં પણ ચોરી લૂંટ તેમજ બીજા નાના મોટા ગુનાઓ અકસ્માતોની ઘટના વધી રહી છે. ત્યાં જ અંકલેશ્વર જીઆઈડીસી તેમજ પાનોલી જીઆઈડીસી આવેલ છે. અહીં હજારો ઉદ્યોગો આવેલા છે તેમજ અહીં ભારતભરમાં લોકો રહેતા હોય છે. અહીં કંપનીઓ સાથે નાના મોટા ધંધામાં બંગાર્યાઓ પણ વધી રહ્યા છે. ત્યારે અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં પણ હવે ચોરીના બનાવો અકસ્માતોના બનાવો બની રહ્યા છે. ત્યાં અહીં પહેલા પાનોલી પોલીસ મથક હતું, એટલે કે પાનોલી પોલીસ ચોકીમાં એક બે પોલીસ કર્મીઓની હાજરી જોવા મળતી હતી, જેને પગલે નાના મોટા ગુનાઓ બને તો લોકો પાનોલી પોલીસ ચોકી ખાતે દોડી જતા હતા. પરંતુ હાલ આ પાનોલી પોલીસ ચોકી છેલ્લા ઘણા સમયથી બંધ છે. અહીં પોલીસ ચોકી પર ખંભાતી તાળા લટકી રહ્યા છે, ત્યારે લોકોને નાની મોટી ફરિયાદ કરવા અંકલેશ્વર તાલુકા પોલીસ મથક સુધી ધક્કો ખાવાનો વારો આવી રહ્યો છે. એટલે કે પાનોલી, સંજાલી, ભાદી, ખરોડ, ભડકોદરા, મરવાડા જેવા ગામના લોકો પણ પહેલા પાનોલી પોલીસ મથકના નાની મોટી ફરિયાદો માટે જતા હતા, પરંતુ આ પોલીસ ચોકી બંધ થતા આ ગામના લોકોને અંકલેશ્વર તાલુકા પોલીસ મથક સુધી લાંબુ થવું પડે છે. ત્યારે પાનોલી, સંજાલી, ખરોડ, ભાદી જેવા ગામના લોકો હવે જિલ્લા પોલીસ વડા તથા વિભાગીય પોલીસ વડા પાસે આ પોલીસ ચોકી ફરી શરૂ કરવાની માંગ કરી રહ્યા છે. અને પાનોલી પોલીસ ચોકી શરૂ કરવામાં આવે તેનાથી લોકો પણ પોતાને સલામત સમજે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે. સ્થાનિક લોકો પોલીસ ચોકી પુનઃ શરૂ કરવાની માંગણી કરી રહ્યા છે. નમસ્કાર, હું રજનીશ સિંઘ, સંજાલી ગામનો રહેવાસી છું અને પાનોલી જીઆઈડીસી મર્ક્યુરી કંપનીમાં નોકરી કરું છું. પાનોલી જીઆઈડીસીનું આ પોલીસ સ્ટેશન કેટલાક સમયથી બંધ છે, જે અહીંયા આવા જવાના નોકરી પરથી છૂટવા કામદારોને કેટલાક લૂંટારૂઓ લૂંટે છે અને પૈસા લઈને તથા મોબાઈલ ખેંચવીને ફરાર થઈ જાય છે. તો અમારી અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ડીવાયએસપી સાહેબને અમારી નમ્ર વિનંતી છે કે જે કેટલાક સમયથી પાનોલી જીઆઈડીસીનું પોલીસ સ્ટેશન બંધ છે તે કાર્યરત કરે અને સ્ટાફ વધાવીને 24 કલાક અહીંયા પોલીસ સ્ટાફ રહે અને પેટ્રોલિંગ થાય એવી અમારી આજુબાજુના ગામના લોકોની માંગ છે. ભરૂચના નેશનલ હાઈવે નંબર 8 ઉપર નબીપુર પાસે સ્કોર્પિયો કારનું ટાયર ફાટતા કાર રોડ ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાતા એક યુવાનને ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટી ભરી મોત નીપજ્યું હતું. બનાવ અંગેની મળતી માહિતી મુજબ આજરોજ સવારના સમયે ભરૂચ જિલ્લાના નેશનલ હાઈવે નંબર 8 ઉપર આવેલ નબીપુર ગામ નજીક એક સ્કોર્પિયો કારનું ટાયર ફાટતા કાર રોડના સાઈડના ડિવાઈડર ઉપર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, તેમજ અન્ય બે વ્યક્તિઓ ઘાયલ થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાઈવે ઉપર સર્જાયેલા અકસ્માતના કારણે એક સમયે સ્થળ ઉપર લોકટોળા જામ્યા હતા અને ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. તો બીજી તરફ કારનો ચાલક મૃત હાલતમાં કાર અંદર ફસાયો હતો, જેને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગરમાં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના ભાગરૂપે મહિલા સંમેલન યોજાયું હતું, જેમાં મુખ્યમંત્રીએ હાજરી આપી હતી. 72મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી સુરેન્દ્રનગરમાં થવાની છે, ત્યારે આજરોજ સુરેન્દ્રનગરના ચોટીલામાં એક મહિલા સંમેલન યોજવામાં આવેલ હતું, જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હાજર રહ્યા હતા. આ સંમેલનમાં મહિલાઓ માટે સરકારની વિવિધ યોજનાઓ જેવી કે વિધવા સહાય તેમજ મહિલા સ્વાવલંબ માટેની યોજના, બેટી બચાવો યોજના, બેટી પઢાવો યોજના, કન્યા સમૃદ્ધિ યોજના, અભયમ યોજના, મહિલા સલામતી માટે સરકાર કાર્ય કરી રહી છે, સાથે મહિલાઓને રોજગારી મળી રહે તે માટે પણ સખી મંડળ અને મિશન મંગલમ યોજના સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ આયુષ્માન ભવ યોજનાઓ પણ ચાલી રહી છે. સરકારનો મુખ્ય હેતુ છે કે મહિલા રોજગારી મેળવી શકે અને પુરુષ સમવડી બને. સરકાર દ્વારા આરોગ્ય માટે મા અમૃતમ કાર્ડ તેમજ મા વાત્સલ્યમ કાર્ડની યોજનાની વિશેષ વાત પણ મુખ્યમંત્રીએ લોકોને કરેલ અને આ સાથે સંમેલન માં વય વૃદ્ધ મહિલાઓના સન્માન પણ કરવામાં આવેલ હતું. સાથે સરકારની યોજનાઓના લાભાર્થીઓને કીટનું વિતરણ પણ કરવામાં આવેલ હતું, જેમાં ઉજ્જવલા યોજના, સાંથળીના જમીનના લાભાર્થીઓને સનદો આપવામાં આવેલ. આ સંમેલનમાં જિલ્લા પ્રભારી અને રાજ્યના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સહિત સંસદ સભ્ય દેવજીભાઈ, ધારાસભ્ય શ્રી ધનજીભાઈ તેમજ કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ પશુપાલકો અને ખેડૂતો અને મહિલાઓ માટે સરકાર વિવિધ યોજના વિશેની વાત વિસ્તારથી કરી હતી. સુરેન્દ્રનગરમાં રાજ્ય કક્ષાના આઝાદી દિનની ઉજવણી થનાર છે, ત્યારે ઉજવણીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ઓફિસની દિવાલોને વિવિધ રંગોથી રંગવામાં આવી હતી.
આગામી 15મી ઓગસ્ટ રાજ્યકક્ષાની ઉજવણી સુરેન્દ્રનગરમાં થવાની હોય ત્યારે લોકોમાં દેશ પ્રત્યે દેશભક્તિ તેમજ જાગૃતતા આવે તેવા સારા વિચારોથી સુરેન્દ્રનગર શહેરમાં આવેલ કલેક્ટર ઓફિસની બહારની દિવાલો ઉપર વિવિધ પેઇન્ટિંગ કરવામાં આવી રહ્યા છે, જેમાં વૃક્ષો બચાવો, બેટી બચાવો, પ્રાણી બચાવો, પાણી બચાવો, વીજળી બચાવો, સ્વચ્છતા અભિયાન જેવી સરકારની વિવિધ યોજનાઓ સાથે શહીદ વીરોને યાદ અપાવે તેવા પેઇન્ટિંગ કરવામાં આવી રહ્યા છે. લોકોમાં જાગૃત આવે અને લોકો પણ આવા કાર્યક્રમમાં સાથ સહકાર આપે તેવા હેતુથી સીયુ શાહ યુનિવર્સિટી અલગ અલગ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ દ્વારા આ કાર્ય હાથ ધરવામાં આવે છે અને આગામી 14મી ઓગસ્ટની રાત સુધી આ કાર્ય કરવામાં આવશે. આ કાર્યમાં 35 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા છે અને તે દિવાલ ઉપર અલગ અલગ પેઇન્ટિંગ કરી રહ્યા છે. ખૂબ સરસ અને કાર્ય કરીને લોકોમાં એક સારો સંદેશ જાય અને લોકો પણ આગળ આવે અને તે હેતુથી આ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજ્યકક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી સુરેન્દ્રનગરમાં થવાની છે ત્યારે લોકો પણ આનંદિત થઈને પોતાનો ટાઈમ કાઢીને લોકો પણ સંદેશ આપી રહ્યા છે. અંકલેશ્વર તાલુકાના અંદાળા ગામની પ્રાથમિક કુમાર શાળામાં ભારતીય જનતા પાર્ટીના અંદાળા ગ્રુપના મિત્રો દ્વારા વિદ્યાર્થીઓને ત્રિભોજન કરાવવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકાના અંદાળા ગામની પ્રાથમિક કુમાર શાળા તેમજ કન્યા શાળામાં આજરોજ અંદાળા ગ્રુપ ભારતીય જનતા પાર્ટીના મિત્રો તેમજ ગામના સરપંચ દ્વારા વિદ્યાર્થીઓ માટે તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપાના અગ્રણી ડોક્ટર નિતેન્દ્રસિંહ અને હિતેન્દ્રસિંહ, વસંતભાઈ, અરવિંદભાઈ અને દિનેશભાઈ, અનિલભાઈ, વીરુભાઈ, અર્જુનભાઈ, હરેશભાઈ અને નિલેશભાઈ તેમજ ગ્રામ પંચાયતના સરપંચ દીપકભાઈએ વિશેષ હાજરી આપી વિદ્યાર્થીઓને તિથિ ભોજન કરાવ્યું હતું. આજ રોજ અંદાળા કન્યા શાળા અને કુમાર શાળામાં તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનના દાતા તરીકે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, અમારા બીજેપી અંદાળા ગ્રુપના સાથી મિત્રો અને અંદાળા ગ્રામ પંચાયતના સરપંચનો સહયોગ પ્રાપ્ત થયો છે. આ કાર્યક્રમ દરમિયાન અમારા સાથી મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સાથે અહીંયા શિક્ષક મિત્રો અને બહેનોનો પણ હું ખૂબ જ આભાર વ્યક્ત કરું છું કે એમને આ પ્રોગ્રામ દરમિયાન અમને સાથ સહકાર આપ્યો. જય ભારત, જય હિન્દ, ભારત માતા. ધ્રાંગધ્રામાં આવેલ 125 વર્ષ જૂના ફૂલેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસમાં ભક્તો ઉમટ્યા હતા. હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શ્રાવણ માસમાં સોમવારનું અતિ મહત્વ હોય છે. ત્યારે આ પવિત્ર માસમાં શંકર ભગવાનનો મહિમા અનેરો હોય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના મધ્યમાં આવેલ ફૂલેશ્વર મહાદેવનું મંદિર લગભગ 125 વર્ષથી વધુ પૌરાણિક છે. આ મંદિરમાં ભક્તો દર્શન માટે આવે છે, જેમાં ભક્તો દ્વારા બિલીપત્ર, દૂધ તેમજ પાણી મહાદેવના લિંગને ચઢાવવામાં આવે છે. આ મંદિરમાં દરરોજ શિવ મહિમાનો પાઠ થાય છે. ઉપરાંત દર સોમવારે મહાદેવના શિવલિંગને અલગ અલગ શણગારથી સજાવવામાં આવે છે, જેમાં બરફનું શિવલિંગ, 12 જ્યોતિર્લિંગના દર્શન, મહાકાલેશ્વરના દર્શન પણ કરાવવામાં આવે છે. આ ઉપરાંત અમાસના દિવસે ભંડારો રાખવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો, અહીં વર્ષો જૂના મંદિર હોવાથી, શહેરના મધ્યમાં હોવાથી ભક્તો અચૂક દર્શનનો લાભ લે છે અને પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવના દર્શન કરી પોતાની જાતને સદનસીબ માને છે. મંદિરના પૂજારીઓ દ્વારા પણ આખા શ્રાવણ માસ માટે વ્યવસ્થા કરીને કોઈ તકલીફ ન પડે તેની તકેદારી રાખવામાં આવે છે. મંદિરની અંદર શિવશક્તિની આરતી થાય છે, ત્યારબાદ સ્તુતિ પાઠ પણ કરવામાં આવે છે, જેમાં શ્રાવણ માસમાં પ્રથમ સોમવારે બરફનું શિવલિંગ, 12 જ્યોતિર્લિંગ બનાવવામાં આવેલ અને સાંજે આરતીના સમયે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખાખી જાડિયા ગામ ખાતે પૌરાણિક શિવજીના મંદિરે ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખાખીજાડિયા ગામે આશરે 550 થી 550 વર્ષ જૂનું શિવજીનું પૌરાણિક વેજનાથ મહાદેવનું મંદિર આવેલ છે. ત્યાં વેજનાથ મહાદેવ યુવા ગ્રુપ દ્વારા આ મંદિરમાં સંચાલન કરવામાં આવે છે. આ મંદિરમાં સ્વયંભૂ શિવલિંગ આવેલ છે, બાજુમાં જ કાળ ભૈરવ દાદા બિરાજમાન છે. આ મંદિરમાં ઈશ્વર પ્રસાદ નામના ગામના જ બ્રાહ્મણ જ્ઞાતિના બ્રાહ્મણી પૂંજારી ઈશ્વર પ્રસાદ દ્વારા આશરે 43 વર્ષથી સેવા આપવામાં આવી રહી છે. પૂંજા
આરતી પણ કરવામાં આવી રહી છે. આ મંદિરમાં 46 વર્ષનું એક ધૂણું આવેલ છે, જે ધૂણાની રાગથી મંદિરમાં આરતી પણ કરવામાં આવે છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વેજનાથ યુવા ગ્રુપ દ્વારા એક લાંબુ ડ્રમ 30,000 થી 35,000 રૂપિયાના સ્વખર્ચે ઊભું કરવામાં આવે છે, જેમાં નાના બાળકો દ્વારા અલગ અલગ પ્રકારની વેશભૂષા કરી મનોરંજન કરવામાં આવે છે અને આનંદ ગુફા તરીકે ઓળખવામાં આવે છે. જન્માષ્ટમી દરમિયાન નંદભયો તેમજ શોભાયાત્રા કાઢવામાં આવે છે. આ મંદિરમાં મહાદેવના દર્શન અને આરતીનું પુણ્ય ભાથુ બાંધવામાં સમસ્ત ખાખી જાડિયાના ગામના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવતા હોય છે, જેમાં મંદિરનું આખું પરિસર ભક્તોની ભીડથી ભરાઈ જાય છે અને મેદાન પણ ટૂંકું પડે છે. આ મંદિર ખૂબ જ પૌરાણિક મંદિરોમાંનું એક હોવાથી ઉપલેટા તથા આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં અહીં દર્શન માટે આવતા હોય છે. મારું નામ વિજયભાઈ અરસોરા છે, ખાખીજારીયા ગામનું છું વ્યક્તિ અને અહીંયા વેદનાથ મહાદેવ મંદિરની અંદર સાનિધ્યમાં ઈશ્વરદા તેમજ સમસ્ત ગામ સમસ્ત બધા લોકોથી અહીંયા મહાઆરતી કરવામાં આવે છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખાખીજારીયા ગામની અંદર 500 થી 525 વર્ષ જૂનું આ શંકર ભગવાનનું મંદિર આવેલ છે. આ મંદિરની અંદર જુદા જુદા વેશભૂષા કરવામાં આવે છે બાળકોથી, તેમજ માટીની મૂર્તિ કરવામાં આવે છે, તેમજ અહીં આખા ગામ સમસ્ત નંદભયો કરવામાં આવે છે. શ્રાવણ માસની અંદર દરેક વર્ણના માણસો, અહીં આજુબાજુના ગામના માણસો તેમજ સમસ્ત બધાય લોકો અહીંયા આરતીનો લાભ લેવા આવે છે, મહા આરતી અહીંયા કરવામાં આવે છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખાખીજાડિયા ગામે 500 થી 525 વર્ષ જૂનું પુરાણું મંદિર વેદનાથ મહાદેવનું મંદિર આવેલું છે. ત્યાં દર વર્ષે શ્રાવણ મહિનાના સોમવાર અને શ્રાવણ મહિનો ધામધૂમથી ઉજવાય છે અને દર વર્ષે યુવા ગ્રુપો અહીંયા માટીની મૂર્તિથી ગ્રામજનોને મનોરંજન પૂરું પાડે છે, દર્શન કરે છે અને નાના નાના બાળકો નાની મોટી અલગ અલગ વેશભૂષા રજૂ કરે છે અને મનોરંજન પૂરું પાડે છે. અને આ મંદિરની અંદર 45 વર્ષથી અખંડ ધૂણો ચાલુ છે અને આ ધૂણાના અગ્નિથી મહાદેવ વેદનાથ મહાદેવનો ધૂપ ધુવાળો થાય છે અને મહંત તરીકે અમારા ગામના જ બ્રાહ્મણ ઈસુઓદા બ્રહ્મચારી 40 થી 45 વર્ષથી સેવા આરતી પૂજા કરી રહ્યા છે અને ગામની આદર ભાવ આપે છે. રાજકોટના ઉપલેટા શહેરમાં દલિત સમાજ દ્વારા રેલી યોજીને બંધારણની નકલ સગાવનાર દેશદ્રોહીઓને પકડીને કડક સજા કરવાની માંગણી કરતો આવેદનપત્ર આપ્યો હતો. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના આજરોજ ફરિયાદી એડવોકેટ ભાલચંદ્ર રાવ ડી મેઘમહુમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નવી દિલ્હી ખાતે આરક્ષણ વિરોધી પાર્ટી, ભૂમિહાર બ્રાહ્મણ અને એકતા મંચ, આઝાદ સેના જેવા વિવિધ સંગઠનો દ્વારા અનામત અને ભારતના બંધારણની વિરુદ્ધમાં ધરણા પ્રદર્શન, જાહેર જગ્યા ઉપર જાહેર કાર્યક્રમ કરેલ, જેમાં ફેસબુક, વોટ્સઅપ, યુટ્યુબ જેવા સોશિયલ મીડિયા ઉપર લાઈવ વાયરલ થતા મુજબ આ ઇસમો દ્વારા આરક્ષણ મુર્દાબાદ અને SC ST એક્ટ મુર્દાબાદ, આંબેડકર મુર્દાબાદ સંવિધાન મુર્દાબાદ, સંવિધાન જલાવો દેશ બચાવો સહિતના સંવિધાન જલ ચૂકા હે વગેરેના નારાઓ લગાવીને ભારતના બંધારણની નકલ જાહેરમાં ફાડીને સળગાવી હતી. આ ઇસમો દ્વારા SC ST સમાજના લોકો વિરુદ્ધ નારા લગાવી જાતીય હિંસા ભડકાવવા તથા સુલેહ શાંતિનો ભંગ કરીને સામાજિક સૌહાર્દને ડહોળવાનો ઈરાદાથી જાતીય સૂચક શબ્દો જાહેરમાં ઉચ્ચારણી કરી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોનું અપમાન કરેલ છે.
જાતિ વર્ગ અને વિશેષ વચ્ચે વૈમનસ્ય ફેલાવાય હોય અને વગેરેના વિરોધમાં ઉપલેટા દલિત સમાજ દ્વારા આ રાષ્ટ્રદ્રોહીને વહેલી તકે પકડી પાડીને તેમની વિરુદ્ધ રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરી કડકમાં કડક સજા આપવામાં આવે, જે અંગે આજરોજ રોષભેર પોલીસ ફરિયાદ કરી મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હું એડવોકેટ ઉપલેટા આજ રોજ તારીખ 13/8/18 ના રોજ ઉપલેટા શહેર તથા તાલુકાના બધા જ આગેવાનો સાથે મળીને જે દિલ્હીની અંદર તારીખ 8/9/8/18 ના રોજ બંધારણની કોપી જે માનવવાદી માણસોએ સળગવામાં આવેલ છે તેના વિરુદ્ધમાં આજે મામલતદાર કચેરી ઉપલેટા ખાતે આવેદનપત્ર દેવાનું નક્કી કરેલ છે અને આવેદનપત્ર આપવાના છીએ. તેમજ જે લોકોએ બંધારણની કોપી સળગાવી છે કે 8-10 અને કહેવાતા 100 માણસોએ કોપી સળગાવી તેના સામે આજ રોજ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ દાખલ કરવાના છીએ. એ બાબતે અમે આજે આવેદનપત્ર આપીએ છીએ. દેશના બંધારણની નકલ સળગાવનાર તત્વો સામે પગલા ભરવા અંકલેશ્વર જાગૃત નાગરિકો દ્વારા મામલતદારના આવેદનપત્ર આપી કડક પગલા ભરવાની માંગણી કરી હતી. તારીખ 9/8/2018 ના રોજ દિલ્હીના જંતર મંતર ખાતે અમુક અસામાજિક તત્વો દ્વારા દેશના બંધારણને સળગાવવામાં આવ્યું હતું અને સંવિધાનના નિર્માતા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે અપમાનજનક શબ્દો સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ ઘટનાના કારણે SC ST અને OBC અને માઇનોરિટી સમાજની ભાવનાઓને ઠેસ પહોંચવા પામી છે. આવા અસામાજિક તત્વોને ભારતની એકતા અને અખંડતા તોડવાનો પ્રયાસ કર્યો અને બે કોમો વચ્ચે વૈમનસ્ય ઊભું કરવાનું ઘૃણા પ્રશ્ન કાર્ય ઉભું કર્યું હતું. બંધારણના નિર્માતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને જાહેરમાં ગાળો ગોળી અપમાન કરેલ છે, તો આ ઘટનાને SC ST અને OBC અને માઇનોરિટી તથા સંવિધાન પ્રેમી સમાજ સાંખી નહીં લે. આવા શખ્સો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની શિક્ષાત્મક પગલાં ભરવા આજરોજ SC ST અને OBC અને માઇનોરિટી સમાજ તથા ભારતના બંધારણને આદર સન્માન આપનાર તમામ ભારતીય નાગરિક વતી આજરોજ મામલતદાર શ્રી અંકલેશ્વરને આવેદનપત્ર આપીને આવા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી હતી. જબ તક સૂરજ ચાંદ રહેગા, સબ તેરા નામ રહેગા. જય મૂળ નિવાસી, જય મૂળ નિવાસી. નામ યોગેન્દ્ર સિંહ સોલંકી, વ્યવસાય એડવોકેટ છું. તારીખ 9/8/2018 ના રોજ દિલ્હી જંતર મંતર ખાતે કેટલાક અસામાજિક તત્વો દ્વારા ભારતીય બંધારણને સળગાવવામાં આવ્યું હતું, તેમજ વિશ્વ વિભૂતિ ભારત રત્ન એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી. એક વર્ગના ઇરાદાપૂર્વક સમાજો વચ્ચે વર્ગ વિગ્રહ થાય એટલા માટે આવું કૃત્ય કરવામાં આવ્યું છે. એટલે આજ રોજ અમે SC ST OBC માઇનોરિટી તથા સંવિધાનને માનનારો ભારતનો તમામ નાગરિક વતી અમે આજ રોજ મામલતદાર શ્રી અંકલેશ્વરને આવેદનપત્ર આપવા આવ્યા છે. આવેદનપત્ર આપી અમે માંગ કરીએ છીએ કે આવા અસામાજિક તત્વો વિરુદ્ધ સખતમાં સખત પગલાં લઈ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવા કોઈ કૃત્યો ન થાય. જય હિન્દ, જય ભારત. વાલિયા તાલુકામાં વન મહોત્સવની ઉજવણી રંગ નવચેતન વિદ્યા મંદિર ખાતે કરવામાં આવી હતી. વાલિયા ગામમાં આવેલ શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર ખાતે વાલિયા તાલુકાના 69માં વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વન વિકાસ નિગમ ડિરેક્ટર ચંદનભાઈ વસાવાએ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આમંત્રિત મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં વાલિયા તાલુકા ભાજપાના પ્રમુખ યોગેન્દ્રસિંહ મહિડા અને ભરૂચ જિલ્લા મદદનીશ વન સંરક્ષણ ભાવનાબેન દેસાઈ, તાલુકા વિકાસ અધિકારી KK પટેલ અને મામલતદાર JJ રાઠવા અને શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિરના આચાર્ય વિજયભાઈ વસાવા અને રેન્જના RFO GJ ભરસાણિયા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે હમ ટીવીના સમાચારો પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. Thank you.